विद्यार्थी मित्रों, धोरण छ साइंस चैप्टर 14 पाणी वीडियो 3। हवे आपणे आगळना वीडियो में जोयुं के बुझो द्वारा एवुं कहेवामां आव्युं छे के भाई वनस्पति द्वारा पाणी गुमावे छे अने एमां एवुं कहेलुं के आपणे के भाई 1 किलो घऊं छे ने ए ओछामां ओछुं 500 लीटर पाणी बाष्पसर्जन द्वारा वनस्पति द्वारा गुमावामां आवे छे। हवे आपणे आगळ जोईए के भाई बधी वनस्पति होय ने एने वृद्धि माटे पाणीनी आवश्यकता होय, कारण के वनस्पति पाणी वगर थई शके ज नहीं, तो बधी वनस्पति ने वृद्धि माटे पाणीनी आवश्यकता होय छे। एटले वनस्पति आ पाणीनी केटलीक मात्रानो उपयोग तेनो खोराक बनावा माटे करे छे। ए तो आपणे प्रकाश संश्लेषणनी घटनामां शीखी गया, मूळे शોષેલા क्षार अने पाणी द्वारा એ પણ જોયું આપણે। એટલે જમીનમાંથી કેટલુંક પાણી છે ને વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા માટે પણ ઉપયોગ કરે છે, તથા કેટલાક જથ્થાનો પોતાનામાં વિવિધ ભાગોમાં સંગ્રહ કરે છે। એટલે વનસ્પતિના ભાગમાં પાણી હોય જ છે, આપણે શાકભાજી આ તે કંઈ પણ વસ્તુ લઈએ તેની અંદર પાણીનું પ્રમાણ ઘણું બધું હોય છે। આપણે સંતરા હોય તો સંતરામાંથી લીંબુમાંથી રસ કાઢીએ છીએ, એક પ્રકારનું પાણી જ છે। એટલે વનસ્પતિ આ પાણીનો ના બચેલા ભાગને બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાણીને બાષ્પ સ્વરૂપે મુક્ત કરી દે। એટલે વનસ્પતિના જે ભાગોમાં પાણી સંગ્રહાયેલું હોય એ પાણી પર્ણ દ્વારા છિદ્રોમાંથી બાષ્પોત્સર્જન ક્રિયા દ્વારા બાષ્પરૂપે પાણી ગુમાવે છે। એટલા માટે તો આપણે કહીએ છીએ કે ભાઈ ઘટાદાર ઝાડ નીચે ઠંડક લાગે છે ત્યાં પાણીનું બાષ્પ વધારે હોય। એટલે હવામાં પાણીની બાષ્પ બાષ્પીભવન તથા બાષ્પોત્સર્જન ક્રિયા દ્વારા ઉમેરાય છે। એટલે બાષ્પીભવનની ઘટના ગમે ત્યાં બનતી હોય અને બાષ્પોત્સર્જનની ક્રિયા પર્ણમાં રહેલા છિદ્રો મારફતે બનતી હોય, આ બંને ક્રિયાઓ દ્વારા પાણીની બાષ્પ સતત વાતાવરણમાં અંદર ઉમેરાતી જ જાય છે અને વધતી જ જાય છે। એટલે જે પાણી આપણને પુનઃપ્રાપ્ત થાય છે, એટલે આપણે જળચક્ર શીખ્યા એ પ્રમાણે પાણી આપણને પ્રાપ્ત થાય છે। હવે હું તમને એમ કહું કે ભાઈ તમે જ્યાં બેઠા છો, તમે જે જગ્યાએ છો એની ચારે બાજુ તમારી આજુબાજુ પાણીની બાષ્પ છે, તો તમે એમ કહેજો કે સાહેબ અમને દેખાતી તો છે નહીં, તો એના માટે આપણે એક પ્રયોગ કરીશું। જુઓ, હવામાં પાણીની બાષ્પ રહેલી છે એટલે કે ઘનીભવનની ક્રિયા આપણે સમજાવવાની છે। તો એક કાચનો સ્વચ્છ ગ્લાસ લો, એને બહારથી સૂકા કપડાથી સાફ કરો। તમારા ઘરે આ એક પ્રયુક્તિ કરવી હોય તો જાતે કરી જોજો। એક ગ્લાસ લેવાનો અને એકદમ અંદર બહાર બે જગ્યાએથી એકદમ સરસ સ્વચ્છ કરી નાખવાનો કે સેટ પણ ભીનો નથી, એમાં અડધે સુધી પાણી ભરો અને પાણીમાં બરફના થોડા ટુકડા નાખો। આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અડધે સુધી પાણી ભરી અને પછી એની અંદર આ બરફના ટુકડા નાખી દેવાના અને 2-3 મિનિટ પછી ગ્લાસની બહારની સપાટી તપાસવાની, અને એમાં અત્યારે હાલ શિયાળામાં તો ખાસ શિયાળામાં તો તરત જ એની બહારની સપાટી ઉપર પાણીના ટીપા બાજવાની શરૂઆત થઈ જશે। તો કાચના ગ્લાસની બહારની સપાટી ઉપર પાણીના ટીપા બાજે છે, અવલોકન કર્યું આપણે। તો તમને એમ પ્રશ્ન થશે કે સાહેબ ગ્લાસ તો કાણો નહોતો, તો ગ્લાસની બહાર પાણીના ટીપા ક્યાંથી આવ્યા? તો આપણે બરફ નાખવાથી ગ્લાસ ઠંડો પડ્યો, ગ્લાસની સપાટી ઠંડી પડી, એટલે આપણી આજુબાજુ જે હવા હતી ને એ હવામાં રહેલી બાષ્પ હતી ને એ ગ્લાસને અડી, ઠંડકવાળા ભાગને અડી, એટલે એટલા ભાગમાં રહેલી બાષ્પ ઠંડી પડી અને ઠંડી પડવાથી બાષ્પમાં રહેલા પાણીના જે બુંદ હતા એ એના ટીપા બની ગયા। તો ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા બાજી જાય છે, એટલે હવામાં રહેલી પાણીની બાષ્પથી એ ઠંડી પડવાથી ઘનીભવનની ક્રિયા દ્વારા પાણીના ટીપા બને છે। આ બધું MCQમાં પૂછી શકાય કે કઈ ક્રિયા દ્વારા પાણીના ટીપા બને છે। તો આપણને એમ થાય તો આ જેમ અહીંયા આપણે બાષ્પ ઠંડી પડી ગ્લાસની આજુબાજુ, તો એ જ વસ્તુ આકાશમાં ઊંચે બધી ઘણી બધી બાષ્પ જતી હશે અને બધી બાષ્પ જ્યારે ભેગી થતી હશે ત્યારે પણ આ જ ક્રિયા થતી છે ને, તો બસ એમાં પણ એ જ ક્રિયા છે। એટલે આપણને એવો પ્રશ્ન થાય કે વાદળ કેવી રીતે રચાય છે, વાદળ કેવી રીતે બને છે એના વિશેનો પ્રશ્ન જોઈએ જો। સૂર્યની ગરમીને કારણે જળાશયમાંનું પાણી બાષ્પીભવન થઈ બાષ્પ બને છે, એટલે આપણી ચારે બાજુ જ્યાં પણ પાણીની બાષ્પ હોય, પાણી હોય એનું બાષ્પીભવન પ્રક્રિયા દ્વારા બાષ્પ બન્યું। આ બાષ્પ હલકી હોવાથી આકાશમાં ઊંચે ચડે છે, એટલે બાષ્પ હલકી હોય એટલે તરત જ આકાશમાં ઊંચે ચડે છે। બાષ્પ જેમ જેમ ઊંચે જાય એમ ઠંડી પડે, ઊંચાઈ ઉપર ગરમી ઓછી હોય એટલે ઠંડી પડતી જાય, એટલે બાષ્પ એટલી ઠંડી થઈ જાય કે ઘનીભવનની ક્રિયાથી પાણીના નાના ટીપા બની ગયા, નાના 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 બુંદ બનવા લાગે ત્યાં ઘનીભવનની પ્રક્રિયા થાય, એટલે આ નાના ટીપા હવામાં તરે છે જે વાદળ સ્વરૂપે દેખાય છે, એટલે એ જે ટીપા હતા એ બધા શું બની ગયા? વાદળ બની ગયા।
હવે વાદળમાંથી પાછો વરસાદ કેવી રીતે પડે છે? નવો પ્રશ્ન. વાદળ તો બની ગયા, વાદળમાંથી હવે વરસાદ કેવી રીતે બનશે? એ વરસાદ કેવી રીતે પડશે એ જુઓ. વાદળમાં જે નાના ટીપા હતા ને એને આપણે જલકણિકાઓ કહીએ, જલકણિકાઓ પણ કહેવાય. એકદમ નાના નાના ટીપા હતા, એ પવન અને વાદળના ખસવાથી આ નાના ટીપા એકબીજા સાથે જોડાઈને મોટા બને છે. એક વાદળ બીજું વાદળ એકબીજા સાથે ભળી જાય, આમ ભળી જાય એટલે અંદર જે નાના 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 જે જળકણિકાઓ હતી ને એ ધીમે ધીમે ભેગી થઈ અને મોટું ટીપું બનવા લાગે, અને પાણીના મોટા ટીપા વજનમાં ભારે હોવાથી નીચે તરફ પડવા લાગે છે. એટલે ઘણા બધા પાણીના નાના 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 જળકણિકાઓ, નાના નાના ટીપા હતા, એ ભેગા થઈ મોટા બન્યા. મોટા બન્યા એટલે એનું વજન ભારે થયું, વજન ભારે થયું એટલે નીચે તરફ પડવા લાગે છે. એટલે આ નીચે તરફ એકસાથે પડતા ટીપાઓને આપણે વરસાદ કહીએ છીએ. એટલે એકસાથે ધડાધડ વરસાદના ટીપા નીચે પડવા લાગે છે. કેટલીક વાર આ જે વરસાદ છે કરા સ્વરૂપે અને બરફ સ્વરૂપે પણ પાણી પુનઃ પૃથ્વી પર પાછું આવે છે. અતિશય જો ઠંડા થઈ ગયા હોય તો આપણે નહીં કહેતા સ્નો પડ્યો, હમણાં કાશ્મીરમાં સ્નો પડે છે, એ રીતે વરસાદ સ્વરૂપે જે પાણીના ટીપા પડતા હતા એ હવે કરા સ્વરૂપે પણ પડે, ઉપરને ઉપર ઠરી જાય તો, અથવા બરફ સ્વરૂપે પણ નીચે પાણી આવી જાય. એટલે આપણું ઉપરનું પાણી, નીચેનું પાણી ઉપર જઈને પાછું નીચે તરફ આવી ગયું. હવે બધું પાણી મહાસાગર તરફ કેવી રીતે જશે એ જોઈએ. માનો કે તમારા શહેરમાં વરસાદ પડ્યો તો બધું પાણી કંઈ જમીનમાં શોષાતું નથી, પર્વતો ઉપર પડેલું પાણી પણ જમીનમાં શોષાતું નથી, એ બધું શું થાય છે? વહેવા લાગે છે. તો જો બધી જ ભૂસપાટી મહાસાગરોની સપાટીથી ઊંચી છે, એટલે જમીન છે ને સાગર કરતાં ઊંચી છે, દરિયા કરતાં જમીન ઊંચી હોય હંમેશા. એટલે વરસાદ છે વરસાદ તથા બરફના સ્વરૂપે ભૂમિ પર પડેલ મોટા ભાગનું પાણી મહાસાગરોમાં પાછું ચાલ્યું જાય છે. એની ઘણી રીતો છે. ગમે તે રીતે ગમે તે વહેતું વહેતું પાણી તમે જોયું, દરિયાનું નદીઓનું પાણી હોય છે એ દરિયામાં વહેતું વહેતું પહોંચી જતું હોય છે. એટલે પર્વત પર રહેલો બરફ ઓગળી અને પાણી બને છે, અને આ પાણી પહાડો પરથી ઝરણા તથા નદીઓ સ્વરૂપે નીચે આવે છે. એ આપણે આકૃતિમાં અહીંયા જોઈ શકીએ છીએ. જુઓ, ગમે એટલું પહાડો ઉપર કે ઊંચી જમીન ઉપર પાણી પડ્યું હોય એને તળાવ જેટલું ભરાય એટલું ભરાઈ જાય, બાકીનું વહેતું 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 નીચે તરફ આવી જ જાય અને બધું પાણી નદીઓમાં થઈ અને દરિયા સુધી પહોંચી જાય છે. કેટલુંક પાણી જે વરસાદ સ્વરૂપે ભૂમિ પર પડે છે તે પણ નદીઓ અને ઝરણાઓ સ્વરૂપે વહી જાય છે. એટલે આપણા અમદાવાદમાં પણ કે આપણા શહેરોમાં પણ જેટલો વરસાદ પડે છે એ બધું વહેતું વહેતું પાણી ગટરોમાં થઈ અને નદીમાં જાય છે, નદીમાં બધું પાણી ભેગું થઈ અને ત્યાંથી દરિયામાં પહોંચી જાય છે. એટલે મોટાભાગની નદીઓ ભૂમિ પર લાંબુ અંતર કાપી અંતમાં મહાસાગરમાં ભળી જાય છે. એટલે બધી જ મોટાભાગની નદીઓનું પાણી અંતે મહાસાગરમાં ભેગું થાય છે તથા કેટલીક નદીઓનું પાણી સરોવરમાં વહી જાય છે. જો નદીની નજીકમાં કોઈ મહાસાગર ન હોય, એટલે કે દરિયો ન હોય, તો મોટું સરોવર આવતું હોય તો સરોવરમાં સમાઈ જાય છે. પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે પૃથ્વી ઉપરનું પાણી ઉપર જઈને પાછું પૃથ્વી પર પાછું આવી ગયું. હવે કેટલું પાણી એવું હતું કે જમીનની અંદર શોષાઈ ગયું અને ભૂગર્ભ જળ સ્વરૂપે સંગ્રહ પામે છે, જેનો આપણે બોર બનાવી અને એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એ પણ પ્રશ્ન થયો કે કૂવામાં કે બોર કૂવામાં પાણી ક્યાંથી આવે છે, એટલે ભૂગર્ભ જળ કોને કહેવાય? તો જુઓ, વરસાદ વરસે ત્યારે કેટલુંક પાણી જમીન ઉપર વહે છે, જ્યારે કેટલુંક પાણી જમીનની અંદર ઉતરી જાય છે. ખેતરોમાં જે પાણી ભરેલું રહ્યું હોય એ બધું, એમાંથી ઘણું બધું મોટાભાગનું પાણી જમીનની અંદર વહીને ઉતરી જાય છે. એટલે જમીનમાં ઉતરેલા પાણીનો જમીનની અંદર સંગ્રહ થયો, જેને આપણે ભૂગર્ભ જળ કહીએ છીએ. જમીનની અંદર જેટલું વધુ પાણી સંગ્રહાય એટલું આપણા માટે ફાયદાકારક છે. કૂવો ખોદતા આ પાણી આપણને મળે છે. એટલે તમે બોર કૂવો ખોદો કે સાદો કૂવો ખોદો, એટલે આપણને જમીનમાંથી પાણી મળી રહે છે. જમીનમાં ઘણે ઊંડે પાણી ઉતરી ગયેલું પાણી જમીનમાં બોર કૂવા કરીને કાઢવામાં આવે છે. જે આપણી સોસાયટીમાં પાણી આવે છે એ બોર બનાવેલું હોય, પાઇપ ઉતારેલો હોય ખૂબ ઊંડો, 300-400 ફૂટ ઊંડે, અને એમાંથી પછી આપણે જમીનમાંથી પાણીને બહાર કાઢીએ છીએ. હવે તમને એમ પણ થાય કે ભાઈ કૂવાની અંદર ભૂગર્ભ જળ ક્યાંથી આવે? તો આજુબાજુની જે જમીન હોય ને એ જમીનનું પાણી શોષાઈને કૂવામાં ભેગું થાય અને પછી આપણે હેન્ડપંપ દ્વારા કે મશીન મોટર દ્વારા, ઇલેક્ટ્રિક મોટર દ્વારા આપણે એને બહાર કાઢીએ છીએ. જો કૂવાઓનું ભરણ ભૂમિજળ દ્વારા થાય છે, કૂવાઓ શેના દ્વારા ભરાય છે? ભૂમિજળ. એટલે આજુબાજુમાં જે જળ હોય
जमीन में उतरेलू ए बधु शोषाई कूवाओं में पहुंची जाए। आ प्रकार केटलाक सरोवरनो पानीनो स्त्रोत भूगर्भ जल छे, एटले हेन्डपंप तथा बोर कूवा द्वारा खेंचायेला पानी भूगर्भ जलमांथी ज आवे छे। एटले आपणी सोसायटीमां बोर द्वारा के हेन्डपंप द्वारा आपणे पानी खेंचीए छीए, ए पण क्यांथी आव्युं? भूगर्भ जलमांथी ज आपणने पानी मळे छे। जे जगह वधारे हेन्डपंप अथवा बोर कूवा होय तेवी जगह भूगर्भ जल प्राप्त करवा माटे वधारे ऊंडाई सुधी खोदकाम करवू पड़े छे। आपणे अमदावादनी वात करीए, अमदावादमां सोसायटीओ लाखोनी संख्यामां छे, बधी सोसायटीमां एक एक बोर बनावेलो होय, बधा ज बोरमां पाणी खेंचातुं होय, तो विचारो आपणे अमदावादनी जमीननी अंदर केटलुं बधुं पाणी आपणे रोजे रोज खेंची लईए छीए। એટલે નીચે ઓછી ઊંડાઈમાં પાણી ખલાસ થઈ જાય તો પાછી કાણું પાડીને વધુ ઊંડાઈ સુધી જવું પડે છે, એટલું બધું પાણી આપણે જમીનમાંથી કાઢ્યા કરીએ છીએ। એટલે વધારે પડતા ઉપયોગથી ભૂગર્ભ જળમાં થતો ઘટાડો એક ચિંતાનો વિષય છે। એટલે આપણને જમીનની અંદર જે પાણી છે ધીમે 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 ખૂટવા લાગશે, આપણે પાણી ઉતરતું છે નહીં એટલું બધું અને ખૂટે છે, તો હવે એ બહુ જ આપણા માટે ચિંતાનો વિષય છે। આના વિશે પણ હજી આપણે થોડું આગળ ભણવાનું છે નેક્સ્ટ વિડીયોમાં। હજી પાણી કેવી રીતે જમીનની અંદર ઉતરે છે અને એનો આપણે ઉપયોગ કરીએ છીએ એ વિશે ભણીશું, પણ આ જે વિડીયો ભણ્યા એના કેટલાક આપણે સવાલ જવાબ જોઈ લઈએ। તો પ્રયોગ હતો હવામાં પાણીની બાષ્પ રહેલી જે પૂછી શકાય એવો એકદમ સહેલો નાનો પ્રયોગ છે। બીજું વાદળ કેવી રીતે બને છે એ પણ આપણે ચર્ચા કરી, વાદળમાંથી વરસાદ કેવી રીતે થાય છે એ પણ આપણે ચર્ચા કરી, અને કૂવામાં પાણી ક્યાંથી આવે છે એ જે આજુબાજુમાં પછી આપણે ભૂગર્ભ જળ વિશે વાત કરી। હવે ચોપડીમાં પાના નંબર 139-40-41 વાંચો, એટલે આપણે જે ભણ્યા બધું તમને સમજણ પડી જશે। વિડીયો તો જોવાના જ, જોડે જોડે ચોપડી પણ એક વખત વાંચવી જરૂરી છે।